ડિસ્ટ્રિક્ટ છે જ્યાં કાસરગોડ ડિસ્ટ્રિક્ટમાં નેટ સોરી જંતુનાશક દવા અને વિલાયતી ખાતરો દ્વારા નુકસાન કેટલું થયેલું છે તો એ નુકસાન આપણે જોયું કે લોકોની અંદર જે પ્રોબ્લમો ઉભા થયેલા એ પ્રોબ્લેમો કે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ માતાએ બાળકને જન્મ નથી આપ્યો અને જે જન્મી ચૂકેલા બાળકો છે એ બાળકો વિકલાંગ છે

કે આપણા જ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હમણાં જ તાજેતરમાં એક વિડીયો મેં ગ્રુપમાં મૂકેલો છે એ વિડીયો છે કેલીયા વાસણા ગામ જે અમદાવાદ થી નજીક છે એ ગામની મુલાકાત દિવ્યા દિવ્ય ભાસ્કરે લીધેલી તો એ ગામની અંદર કેન્સરના બહુ બધા દર્દીઓ જોવા મળેલા છે તો કહેવાનો મતલબ મિત્રો એ ગામને પણ ગ્રસ્ત ગામ જાહેર કરેલું છે મિત્રો મિત્રો આવી રમત ના કરો જાણવા આવે તો જાણો નહીતર બીજાને જાણવા વાત આપણે આપણે વાત એ કરવા જઈ રહ્યા છીએ કે એ વાત છે કે ભાઈ એ ગામ અને બીજો આપણો જૂનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું ગામ છે અજાબ એક ગામની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે તો મારો કહેવાનો તાત્પર્ય મિત્રો એ છે કે ખરેખર કોઈ પણ હિસાબે ખેડૂત મિત્રોને કેમિકલ બંધ કરવાની નોબત આવી રહી છે કેમિકલ બંધ કરવું પડશે શું કામે કે આવનારી પેઢી માટે વાવવાલાયક જમીન અગર તમારે બચાવવી છે તો મિત્રો આપણે લાકડાના અડધી ખેતી કરતા હતા એવું આપણા વડીલો કહેતા હતા આપણે પણ જોયું તું આપણે જાણ્યું છે અને આજના સમયમાં ટ્રેક્ટરના ટાયરોન બેલેન્સ થઈ જાય છે ટેક્ટર ના દાતાઓ તૂટી જાય છે ત્યારે જેસીબી સુધી આપણે જઈ રહ્યા છીએ તો વિચાર કરો તમે કે ખેતી કઈ હદે પહોંચી છે અને એનાથી પણ એક સૌથી જો કોઈ અગત્ય અને મહત્વ બાબત હોય તો એ બાબત છે કે લોકો આરોગ્ય સો વર્ષ નું હતું અને આજે વાત કરીએ તો સો માંથી લોકો આયુષ્ય માત્ર પચાસ સાહીઠ પહોંચી ગયું છે અને એમાં પણ પિસ્તાલીસ વર્ષ પછી માણસને ને કોઈ ને કોઈ બીમારી સતાવતી હોય છે તો શું તમે આવું જીવન જોવા માંગો છો આગળ જતા અગર તમારી જો ના છે તો આ પ્રોગ્રામ ખરેખર તમારા માટે છે હવે જોઈએ કે શું તમે નીચેની વસ્તુઓ વાપરો છો આ એક સવાલ છે કઈ કઈ પ્રોડક્ટ છે તો નીચેની વસ્તુઓની વાત કરીએ તો એમાં છે ખેતી માટે દવાઓ ખાતરો છે ત્યાર પછી પશુઓ માટે મિનરલ મિક્સર પશુ આહાર હેલ્થ ના ટોનિક માટે બોર્નવિટા બુસ્ટ હોર્લિક્સ તેમજ ચવનપ્રાશ સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ ફેસ વોશ જેલ હેર ઓઇલ વગેરે વગેરે તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે તમારે કરવાનું શું આવે છે એક ખેડૂત માત્ર દુકાન બદલે અને દુકાન બદલવાથી જો તેનું ભવિષ્ય બદલતું હોય સ્થિતિની رونક બદલતી હોય તો દુકાન બદલાય કે ના બદલાય આ મારે તમને કહેવું છે મિત્રો તો મિત્રો પ્રોડક્ટ કેવી હોવી જોઈએ તમારી જરૂરિયાતવાળી હોવી જોઈએ પ્રોડક્ટમાં પાછું રિઝલ્ટ પણ હોવું જોઈએ અને સાઇડ ઇફેક્ટ ન હોવી જોઈએ તો જરૂરિયાત એટલે કે ખેતીમાં દવાને ખાતર આપની જરૂરિયાત છે પરંતુ એમાં રિઝલ્ટની વાત કરીએ તો રાસાયણિક ખાતર ને જંતુનાશક દવાઓ જ્યારે વપરાશમાં નહોતા એ વખતે આપણે જમીનોની વાત કરી તો જમીનો કેવી હતી અને રોગો બિલકુલ નહોતા લોકો સો 100 વર્ષ एकदम તંદુરસ્ત સ્થિતિ જીવતા હતા અત્યારે અત્યારે હોસ્પિટલ થી બાળકનો જન્મ થાય અને ત્યાંથી દવાઓ ચાલુ હોય છે તો પ્રોડક્ટ તમારી જરૂરિયાત છે પણ રિઝલ્ટ નથી અને સાઇડ ઇફેક્ટ છે તો મારે જે તમને વાત કરવાની છે નેટસપ કંપનીની તો એની પ્રોડક્ટ તમારી જરૂરિયાત વાળી પણ હશે રિઝલ્ટ વાળી પણ હશે સાઇડ ઇફેક્ટ ઓગરની પ્રોડક્ટ છે

કન્ઝ્યુમર રિટેલ અને પીડીએસ નું વિશાળ નેટવર્ક ધરાવે છે પ્રોડક્ટ સર્વિસ માટે ભારતભરમાં ત્રણસો થી વધારે કંપનીના ખુદના સ્ટોક પોઈન્ટ છે મહારાષ્ટ્રમાં હિમાચલ પ્રદેશમાં અને સિક્કિમમાં આઈએસઓ ને જીએમપી સર્ટિફાઈડ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે પોતાનું રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર છે વર્ષોના અનુભવી સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સની ટીમ દ્વારા બધી જ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ છે અને પૂરા વિશ્વમાં જેનો જોટો ન જડી શકે એવી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટની આપણે મિત્રો વાત કરવા જઈ છીએ તો થોડું આગળ જોઈએ તો નેટ ચાર ક્ષેત્રમાં કામ કરે છે કૃષિ છે હેલ્થ કેર છે પર્સનલ કેર છે અને હોમ કેર છે આપણે વાત કરીશું માત્ર કૃષિ વાત કરીએ તો ફાર્મિંગ ખેડૂતોની હાલત શું છે તો જોઈ રહ્યા છો વરસાદ નથી એની રાહ જોઈને એક ખેડૂત ઉભા છે બીજી વાત કે એક ખેડૂત છે કે જે વાવેતર કરી રહ્યા છે હવે જમીનોના ધોવાણ થઈ રહ્યા છે જમીનોમાં કેમિકલો પણ વપરાઈ રહ્યા છે અંધાધૂંધ જંતુનાશક દવાના વપરાશ

અ કમ આપણને આ જાણકારી મળે અને આપણને કુદરતી એટલે જિંદગી સાર્થક છે હવે જોઈએ કે આપણે નેટસપ કંપનીની પ્રોડક્ટ કઈ કઈ છે અને પ્રોડક્ટના ખેડૂતોને ફાયદા શું શું છે તો પહેલી જ પ્રોડક્ટ નેટસઅપે લોન્ચ કરેલી છે સ્ટીમ રીચ નામ

સિસ્ટમ એ છે ફટ બિયારણને તમે લાવો છો તો એ કરીશું કે પોટ આપવાથી બિયારણ ઉગે છે કેવી રીતે તો ઝડપથી ઉગે છે એટલે કે કોઈ પણ બિયારણ સાત દિવસે ઉગતું હોય છે તો પાંચ થી છ દિવસે ઉગી જશે અને ચાર દિવસે ઉગતું બિયારણ ત્રણ દિવસે ઉગી જશે કેમ તો કે બિયારણને જર્મીનેશનમાં ઉગાવો કરવામાં મદદ કરે છે એને પોષણ આપવા માટે મદદ કરે છે બીજું કામ શું કરે છે બિયારણનું જર્મિનેશન વધારે છે હવે વાત કરીએ જર્મીનેશન ની તો કોઈ પણ બિયારણના પેકેટ ઉપર કંપનીએ ખુદે લખીને આપીને હોય છે આપેલું હોય છે કે તમે જે બિયારણ ખરીદો છો આમાંથી પાંસઠ થી સિત્તેર ટકા બિયારણ વધીને પંચોતેર ટકા બિયારણ પાત્ર છે

અને એ બિયારણના પેકેટ નો ભાવ સવા છસો છસો પચીસ રૂપિયા આમાં એવું લખેલું હતું કેમ એવું લખેલું છે તો એ લોકોને ખબર છે કે બિયારણ સો ટકા ઉગવા પાત્ર છે પણ જમીનો કેવી છે એ બિયારણ વાળી કંપનીને ખબર નથી તો ખેડૂતનું એ જ બિયારણ એ જ જમીન અને એ જ ખેડૂત માત્ર સ્ટીમરીચને બિયારણને પટ આપી દેશે ને એટલે એ જ બિયારણ પંચાણું ટકાથી વધારે ઉગી નીકળશે કેમ તો કે જર્મિનેશન થઈ જાય એટલે પછી તંતુમૂળની સંખ્યામાં વધારો એ જે પટ આપેલી જે એની પ્રક્રિયા છે ને એ જ વસ્તુ છે કે તંતુમૂળની સંખ્યામાં વધારો કરાવશે પછી ફૂટ અને કુણપ વધશે ફૂટ કેમ વધશે તો જે આપણે કહીએ ને કે ચોટી મૂળ મુખ્ય મૂળ જમીનની અંદર જાય અને મુખ્ય મૂળ જમીનમાં જાય પછી એની ફરતી બાજુમાં જેને કહેવાય સફેદ મૂળોની સંખ્યા ખેડૂતની ભાષામાં તંતુ મૂળ તો તંતુ મૂળમાં જો વધારો થાય એટલે ઉપર ફૂટમાં વધારો થાય હવે બે પ્રકારના પાક હોય એક પાક જમીનમાંથી ડાયરેક્ટ ફૂટે છે જેમ કે ઘઉં છે ડાંગર છે શેરડી છે બાજરી છે તો આવા આવા પાકને નીચેથી મૂળમાં વધારો થશે એટલે ફૂટ વધારે થશે પણ અમુક પાક એવા છે કે જે પાક છે જે ડાળી દ્વારા ફૂટ થાય છે જેમ કે કપાસ તુવેર મગફળી શાકભાજીનો કોઈ પણ પાક છે તો આવા પાકનો ડાળી દ્વારા વિકાસ થશે ફૂટ અને કુણ વધે છે પછી ફાલ અને ફૂલ ને ખરતા અટકાવે છે હવે આપણે પહેલા વાત કરીએ માત્ર પોટ આપવાની પણ સ્ટીમરીચનો પોટ આપ્યા પછી એનું છંટકાવ પણ કરી શકાય છે તો છંટકાવ કરવાથી સ્પ્રે માત્ર કરવાથી ફૂટ વધે છેડના વિકાસ માટે દસ બાર દિવસે દસ બાર દિવસે સ્ટીમરીચનો છંટકાવ કરતા રહેશો એટલે છોડની જે કઈ જરૂરિયાત છે એને પોષણના રૂપમાં મળ્યા રાખશે સ્ટીમરીચ નું કામ છે છોડને ભૂખ લગાડવાનું જો છોડને ભૂખ લાગે તો છોડ ગમે ત્યાંથી ખોરાક ખેંચીને લઈ લેશે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ વ્યક્તિને એની સામે બત્રીસ જાતના ભોજન છે ભૂખ નથી તો ભોજન લેવાય ક્યાંથી તો આપણી સ્ટીમરી જે છે એ છોડને ભૂખ લગાડવાનું કાર્ય કરશે છોડ ગમે ત્યાંથી જમીનમાંથી ખોરાક ખેંચી લેશે અને છોડનો વિકાસ કરશે પાકની ગુણવત્તા સુધારે છે છંટકાવ કરવાથી ડાળીઓ વધશે ફ્લાવરિંગ વધશે ફળો વધશે પણ સૌથી મહત્વની બાબત છે પાકની ગુણવત્તા એટલે કે ક્વોલિટી હવે માનો કે કોઈ પણ પાકમાં માનો કે શાકભાજી છે છે ફ્રૂટ સ્વાદ કલર સાઈઝ અને વજન આ ચાર વસ્તુ કોઈ પણ પાકમાં વધે તો એવા પાકને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ કહી શકાય તો પાકની ગુણવત્તા સુધારે છે પછી છોડના રોગ પ્રતિકારક શક્તિ વધે છે

એનું શરીરની અંદર પ્રતિકારક શક્તિ ઓછી હતી તો એવા વ્યક્તિને કોરોના થઈ ગયો હતો અને બાકીના ઘરના ત્રણ ચાર વ્યક્તિ તો એની ચાકરી કરતા હતા તો બી એને કોરોના નતો થતો મતલબ એના બોડીમાં પ્રતિકારક શક્તિ હતી તો સ્ટીમ નું કામ છે છોડના રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે તો મિત્રો પાકની ગુણવત્તા સુધરે તો ખેડૂતોને બજાર ભાવ સારા મળે કે ના મળે છે એવા તમે આપણા વિડીયોમાં જોશો ને તો ખેડૂતો ખુદ બોલે છે કે ખરેખર અમારો પાક સારામાં સારા બજાર ભાવથી વેપારી માંગે છે ઘણા બધા શાકભાજી ના છે મરચા છે રીંગણ છે તો એવા લોકો પોતાનો પાક તૈયાર કરે અને જાય છે તો એમનો માલ પહેલા વેચાઈ જાય છે સારા બજાર વેચાઈ જાય છે વેપારીઓ છે એની રાહ જોઈને ઉભા હોય છે કે તમારો માલ તમને તમે અમને આપો ખરેખર તમારા માલની ક્વોલિટી સારી છે હવે માં કેટલું વાપરી શકાય છે તો પંપની અંદર પચીસ થી ત્રીસ મીટર હવે વાત કરીએ કે આમની સાથેની સહાયક પ્રોડક્ટ આનો એક મિત્ર એ છે બાયો નાઇન્ટી નાઇન આ પણ એટલી જ પાવરફુલ પ્રોડક્ટ છે બાયો નાઇન્ટી નાઇન મિત્રો બાયો નાઇન્ટી નાઇન ના કામ શું છે તો રાસાયણિક ખાતરનો અને જંતુનાશકનો પચીસ થી ત્રીસ ટકા ખર્ચ ઘટાડે છે એક પ્રોડક્ટ છે જે આપણું ઉત્પાદન વધારે છે અને બીજી પ્રોડક્ટ છે આપણો ખર્ચ ઘટાડે છે તો આ બે ફાયદા મિત્રો કમસે તો બે જ ફાયદા થાય ને તો પણ ખેડૂત ેવલમાં આવી છે હવે આને આપણે વિસ્તારવા જોઈએ તો પાણી અને દવાને મિશ્રણ કરવાનું પહેલું કામ કરે છે કેમ કે ખેડૂતો જે કંઈ દવાઓ લાવે છે દુકાનોમાંથી તો એ દવા ઓઇલ બેઝ પ્રોડક્ટ છે પેટ્રોલિયમ પદાર્થમાંથી બનેલી પ્રોડક્ટ છે હવે આવી પેટ્રોલિયમ પદાર્થમાંથી બનેલી પ્રોડક્ટ હોય તો એવી પ્રોડક્ટ પાણી અને દવા મિશ્રણ થતું નથી ખેડૂતો એ દવાને પંપની અંદર ભરે છે પાણી દૂધ્યું ડોળિયું થઈ જાય છે પરંતુ એ દવા અને પાણી જયારે સૂક્ષ્મ સ્વરૂપમાં જાય ફુવારો થાય છે પછી તમે તમારી રીતે પાનની ઉપર એ ચમચીમાંથી પાંચ દસ પાનની ઉપર નાખજો એટલે તમને ખબર પડશે કે દવા ને પાણી જુદા પડી જાય છે અને અમે તો ઘણા બધા ખેડૂતોને પ્રત્યક્ષ ડેમો બતાવેલા છે કે એક પાનની ઉપર બે ટીપા પાણીના એક ટીપું એની અંદર તેલનું કોઈ પણ પ્રકારના તેલનું મતલબ એ એક પ્રકારની દવા એટલે કે તેલી પદાર્થ છે અને પમ્પ ની અંદર પાણી છે અને એને પાનની ઉપર મૂકશો તો એની સ્થિતિમાં રહેશે કદાચ પાન ને ક્રોસ ત્રાસુ કરશો તો કદાચ નીચે પડી જશે પરંતુ બાયો નાઇનટી નાઇન ની અંદર એક સળી માત્ર ઓળીને એની ઉપર તમે મૂકશો એટલે સીધી સ્પ્રેડ કરી દેશો દવા સીધો ફેલાવો કરી દેશે તો ખેડૂત સમજી શકે કે આવી રીતે મારા પાનની ઉપર જો દવાનો ફેલાવો થતો હોય તો કેમ કે ચોમાસાની સિઝન એટલે કે મોસ્ટ ઓફલી ચોમાસાની સિઝનમાં મોટા ભાગના પાકના વાવેતર હોય છે શિયાળા ઉનાળામાં તો કદાચ દસ પંદર કે વીસ કે ત્રીસ ટકા સિત્તેર ટકા પાકો તો ચોમાસાના છે તો વરસાદથી દવા ધોવાઈ ન જાય આવો ખેડૂતને અગર ડર લાગતો હોય તો

પાનની ઉપર પ્રસરી જાય છે અને મહત્વની બાબત કરી નાખે છે ઊંડે સુધી કદાચ અડધો કલાક પછી ધોધમાર વરસાદ આવે તો ગભરાવાની જરૂર નથી કેમકે દવા સો ટકા ઉપયોગી થઈ જાય છે છોડની ઉપર બારીક આવરણ કરે છે જેથી તડકો વરસાદ ઠંડી કે ઝાકળ આવા કુદરતી વાતાવરણની સામે છોડ ને રક્ષણ આપે એ એ લેમિનેશન તમને દેખાશે અનુભવાશે કે ઝાકળ હોય તો એક જ ખેતર બે પાક છે તો એ પાક ની અંદર તમે ટ્રાયલ base ઉપર કદાચ ચાર ચાસ માં આપડી product છાંટેલી છે અને ચાર માં નથી છાંટેલી તો નથી છાંટેલી મે એમાં તમને ઝાકળ ઉપર દેખાશે અને છાંટેલી પ્રોડક્ટ છે એમાં ઝાકળ દેખાશે તો આવી રીતે આવરણ કરે છે પછી ઘણા બધા લોકોની હવે ફરિયાદ છે અતિશય ખાતરો વપરાઈ ગયા છે વપરાઈ ચૂક્યા છે તો હવે ફરિયાદ છે કે અમારી જમીનો ખરાબ થઈ ગઈ છે અમારી જમીનમાં છોડનો વિકાસ થતો જ નથી તો પાણી અને જમીનનો ક્ષાર પણ ઘટાડે છે તો એવી જમીનમાં ભીયપ દ્વારા એટલે કે ધોરિયા દ્વારા ડ્રીપ દ્વારા તમે આને એક વીઘામાં પચાસ થી સો મિલી આપશો ને તો શું થશે કે એ જમીનની અંદર ક્ષાર છે ને એક ક્ષાર ને ઊંડો ઉતારી દેશે એક કારને તોડી નાખશે અને જમીનના પીએચ ને બેલેન્સ કરશે અને વાપરોની પદ્ધતિ છે પમ્પોમાં માત્ર ચાર મિલી છંટકાવ વખતે અને પીએચ માં એક વીઘામાં પચાસ થી સો મિલી તમે આપી શકો હવે વાત કરીએ એ ઘણા બધા વાતાવરણ જન્ય રોગો તો એમાંનો એક મુખ્ય પ્રોબ્લેમ કે ભાઈ જન્ય રોગ તો એ છે ફૂગ તે એકદમ અસરકારક આપણી આ જે રેપક છે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી એજન્ટ તરીકે કાર્ય કરે છે બે પ્રકારની ફૂગ છે એક જમીન જન્ય છે અને એક વાતાવરણ જન્ય છે તો બંને પ્રકારની ફૂગને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને રેકોર્ડ છે અમારી પાસે કે ખેડૂતને ચાર પાંચ વર્ષ પહેલા પ્રોડક્ટ આપી હોય અને ત્યારે એ ખેડૂત કહેતા અઢાર વીસ વર્ષથી પ્રોબ્લેમ છે સાહેબ તો આ તમારી પ્રોડક્ટ કંટ્રોલ કરી શકશે બિંદાસ અમે કહીએ છીએ સો ટકા કંટ્રોલ કરી શકશે ઉપયોગ કરો

પિયત ની અંદર એક એકરે એક લિટર સિઝન માં બે વખત નું અંતર આપવું પણ શરૂઆત ક્યારે કરવી તો પચીસ થી ત્રીસ દિવસ નો પાક થાય ને ત્યારે પહેલું પિયત આપી દેવાનું એટલે જમીનની ફૂગ ઉત્પન્ન થાય એના પહેલા આ ફૂગ એને ખાઈ જાય એનો કોળિયો કરી જાય પછી વાત કરીએ તો એ છે ઇન્ટેક તો ઇન્ટેક નું કામ શું છે પાકની ઉપર આવતા ગળો મીલીવગ જેવી ચૂસ્યા પ્રકારની કોઈ પણ જીવાત હોય તો મિત્રો આવી જીવાત છે છોડને ખોખલો કરી નાખે છે છોડનો સમગ્ર રસ ચૂસી જાય છે તો આવી રસ ચૂસક જીવાત છે એને કંટ્રોલ કરવા માટે ઇન્ટેકને ને છંટકાવ કરવામાં આવશે તો થશે શું એની સાથે બાયો નાઇન્ટી નાઇન ફરજ જતવા પડે તો સ્ટીમરીચને છટકાવ કરવાથી એ છોડની ઉપર આ સ્ટીમરીચમાં કીધું એમ પ્રસરી જાય બાયો નાઇન્ટી નાઇન દ્વારા પછી જીવાત જે કાય એ છોડની નીચેના માં સતત એનો અડ્ડો જમાવીને બેઠી હોય છે હવે આ અડધો કલાકમાં તો છોડમાં ઉતરી જશે જીવંતને ખોરાક લેવાનું ચાલુ છે તો એ જે જીવાત છે ને એ જીવાંતની વસ્તીને લકવાગ્રસ્ત બનાવીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને પાકને જીવાંતના હુમલાથી બચાવે છે શું કરશે જીવંતના પેટમાં ઇન્ટેક જશે ને એટલે એ જીવાંતની ખોરાક લેવાની પ્રક્રિયા બંધ થઈ જશે એનું જડબું ચકડાઈ જશે ખોરાક લેવાની પ્રક્રિયા બંધ થઈ જશે લકવાગ્રસ્ત થઈ જશે એટલે પછી એ મતલબ નુકસાન કરવાને લાયક નથી પણ સૌથી મહત્વની બાબત એ જીવાંતને નપુશક કરીને મારે છે તો એની નવી પેઢી છે ઈંડા કોશેટા છે એ આપણા પાકને નુકસાન કરવા લાયક રહેશે નહીં સો ટકા ઈકો ફ્રેન્ડલી હોવાથી છોડને જમીનને કે છાંટનારને કોઈ પણ જાતનું નુકસાન નથી બાકી મિત્રો જીવાતને કંટ્રોલ કરવા માટે પાંચ ML દવા પણ કાફી છે અરે એક એક ગ્રામ પણ દવા કાફી છે પણ એ દવા છે કરે છે શું તો માણસનું જીવન ચક્ર ખલાસ કરી શકે છે કેમ કે અમુક લોકો એવા હોય કે જેને દવા છાંટતી વખતે ઢોળાયેલી દવા પોતાની ત્વચા દ્વારા એના શરીરની અંદર પ્રવેશ કરે છે એટલે માણસના ને પણ ડેમેજ કરી નાખે છે આટલી ઘાતક દવાઓ છે મિત્રો આપણે ઘણી વખત સાંભળતા પણ હશો અને તમે કદાચ જો નથી જોયું તો પુરાવા સહિત મારી પાસે કે દવા છાંટતા છાંટતા કેટલો લોકોના મૃત્યુ થાય છે તો આપણી ઇન્ટેક છે સો ટકા ઇકો ફ્રેન્ડલી જોકે નેટસઅપની દરેક પ્રોડક્ટ ઇકો ફ્રેન્ડલી છે પણ આ તો જીવાતને કંટ્રોલ કરવા માટે છે છતાં બી ઇકો ફ્રેન્ડલી છે છટકાવ છે પંદર લીટર પાણીમાં ત્રીસ મિલી સુધી વાપરવાની ભલામણ છે હવે આના પછી વાત કરીએ તો જે જમીનો મિત્રો આપણી ખરાબ થઈ રહી છે બંજર બનતી જાય છે જમીન તો આવી જમીનને સુધારવા માટે સેટ નામની પ્રોડક્ટ નું આ કંપનીએ નિર્માણ કરેલું છે જેનું પૂરું નામ છે સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી સોઇલ ના હેલ્થ ને સુધારવા માટે આ ટેકનોલોજી કંપની એન્હાન્સ કરેલી છે હવે આ કામ શું કરે છે તો જમીન ની અંદર આ વસ્તુ આપવાથી જમીન ને ને પોચી કરશે એટલે માટીમાં ઉપસ્થિત વિવિધ માઇક્રો મેક્રો તેમજ આવશ્યક મિનરલ જરૂરી મિનરલ મેળવવામાં પાકને મદદ કરે છે આવી રીતે મતલબ જમીનમાં તેર પ્રકારના સૂક્ષ્મ તત્વો પોષક તત્વો છે જીંક સલ્ફર કોપર કોબાળ આયરન કેલ્શિયમ મેગ્નેશિયમ મોલિબ્લેડમ તો આવા સૂક્ષ્મ તત્વો તૈયાર કરીને પાક સુધી પહોંચાડવાનું મુખ્ય કામ કરે છે હવે આને તમે બે રીતે ઉપયોગ કરી શકો છો છટકાવ પણ કરી શકાય છે જ્યાં સુધી પાકમાં ફૂલ ભમરી ના બેસે ત્યાં સુધી સ્ટીમ રીતની સાથે વાયો ની સાથે પંપની અંદર ત્રીસ મિલી સુધી તમે લઈને આનો સ્પ્રે પણ કરી શકો છો તો પણ પાકનો સારો એવો ગ્રોથ કરે છે અને પિયતમાં એક એકર જમીનમાં સીઝનમાં બે વખત આવો આના પછીની પ્રોડક્ટ છે એ છે એનપીકે સંપૂર્ણ જૈવિક અને પ્રવાહી બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ છે હવે આ શાના માટે છે તો આપણો ખેડૂત મિત્રો ખાતરો પણ વાપરતા હોય છે જેમ કે યુરિયા છે ડીએપી છે પોટાશ છે સલ્ફર છે તો ખાતરો માનો કે યુરિયા નામનું ખાતર છે યુરિયા નામનું ખાતર કરવાના ષડયંત્રો છે બધા કેમિકલ આપણા ભારતમાં એવું છે એ કેમિકલ વેચનાર કંપની વિદેશની છે ભારતના દુરુપયોગ લઈને પછી વિદેશમાં જાય છે એકંદરે ભારત દેશ ખોખલો કરતો થાય છે પછી એનાથી રોગો આવે છે તો રોગો માટે પાછી જંતુનાશક દવાઓ એ પણ વિદેશમાંથી આવે છે એનો પૈસો પણ વિદેશમાં જાય છે અને એ રોગો આવે છે એને કંટ્રોલ કરવા માટે જે જંતુનાશક દવાના વપરાશ પછી જે પાકો તૈયાર થાય છે અનાજ છે ફૂટ છે શાકભાજી છે તો એ પાકને તૈયાર કરવા માટે પાછા ખાતરોને દવાઓ જે વપરાેલા હોય એ તૈયાર થયેલા પાકો માણસ ખાય છે તો માણસનેંદર રોગો આવે છે

તમે જે ખાતરો વાપરી રહ્યા છો એ ખાતર એટલે કે યુરિયા યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે તો બીજું શું આવે છે 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 ક્ષાર શુદ્ધ કરેલું મીઠું અને એ જમીનને ટાઈટ કરી છે પછી યુરિયાના વપરાશ પછી આપણે ડીપી વાપરવાની શરૂઆત કરી છે વડીલો પૂછી લેશમકે આપણા ખેતરની અંદર માટીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હતા પણ માટીની અંદર પોષક તત્વો ખાતરો દ્વારા જ નિષ્ક્રિય થઈ ગયા છે યુરિયા વાપર્યા પછી યુરિયાના જે મીઠાઈ એ જમીન જડ કરી દીધી તો મળતું ફોસ્ફરસ તત્વ બંધ થઈ ગયું એટલે ડીએપી ઉપર આપવાનું શરૂ કર્યું તો ઉપરથી ડીએપી આપવાનું શરૂ કર્યું ડીએપી ની અંદર છેતાલીસ ટકા ફોસ્ફરસ છે અઢાર ટકા નાઇટ્રોજન છે તમે જાણો છો બીજું શું છે બીજું એના અંદર છે એ છે દરિયાઈ વનસ્પતિનું બિયારણ હુકમાં કહું તો ઘાસનો બીયર જે ખેતરોમાં આથી વીસ ત્રીસ વર્ષ પહેલા ઘાસ નહોતા એવા ઘાસો આજે ખેતરમાં થાય છે અને પછી પાછું બીજી વાત કરીએ તો એ ઘાસ કંટ્રોલ ન થાય મતલબ એના મજૂર ન મળે તો અમારા ખેડૂત મિત્રો શું કરે છે નીંદામણ નાશક વાપરે છે તો નીંદામણ નાશક વાપરીએ આપણે એ પણ જમીનને ટાઈટ કરે છે અરે એના તો રેકોર્ડ ત્યાં સુધી છે કે નીંદામણ નાશક

તમારા પાકને ને નુકસાન નહિ પહોંચાડો તમારી જમીનને તમે નુકસાન નહિ પહોંચાડો અને તમારા ઉત્પાદન પણ નુકસાન અમારે પહોંચાડવું નથી તો urea એની સામે વિકલ્પ છે કે urea ઓછું કરીને એની સામે એમ જે તમે જોઈ રહ્યા છો જે કેસરી કલર ની બોટલ છે તો એક બોટલની અંદર એમાં છે bacteria એસેટોબેક્ટેરિયા જે એસેટોબેક્ટેરિયા ની સંખ્યા છે એક ml માં એક કરોડ ની સંખ્યા છે અને બોટલ માં છે ત્યાં સુધી એક કરોડ છે સુસુપ્ત અવસ્થામાં છે એને ભેજ અને હવાનો સ્પર્શ થશે એટલે એની સંખ્યામાં સીધો દસ ગણો વધારો થશે એક ના દસ અને ભેજના સ્પર્શમાં આવ્યા પછી એ બેક્ટેરિયા કરોડોની સંખ્યામાં વધે છે મતલબ સેકન્ડોમાં એક ના બે બે ના ચાર ચાર ના આઠ ગુણાંકમાં વધે છે દાખલો તમને આપું ને તો બેક્ટેરિયા એટલે કે દૂધમાંથી દહીં તૈયાર થાય છે આ બેક્ટેરિયા હવે એક ચમચી છાશમાં કરોડો બેક્ટેરિયા મોજુદ છે પણ એ ચમચી છાસમાં છે ત્યાં સુધી સીમિત એક લિમિટેડ અવસ્થામાં છે પણ એને વધવાનો સ્થાન મળે એટલે કે દૂધ જેવું સ્થાન મળે એક હાંડો દૂધ હોય અને બે ચમચી છાસ તમે એની અંદર નાખીજો અને પછી અંદર એ છાસને હલાવી નાખો એક રાત માત્ર જઈને 8 કલાકની અંદર ત્યાં કેટલા સંખ્યામાં બેક્ટેરિયા થાય છે તો આપણા જે n ના ને જમીન જેવું સ્થાન મળી જાય એટલે વધવાનો એને મોકો મળી ગયો તો એ બેક્ટેરિયા સેકન્ડોમાં પૂર્ણ વધે છે તો હવામાંથી નાઇટ્રોજન છે હવામાં ઈઠોતેર ટકા હવાના ઈઠોતેર ટકા નાઇટ્રોજનને જમીન સુધી પહોંચાડવાનું કામ આ બે તો હવામાં ઇઠોતેર ટકા નાઇટ્રોજન શુદ્ધ નાઇટ્રોજન છે કોઈ મિલાવટ નથી તો એ નાઇટ્રોજન આપણી જમીન સુધી પહોંચે તો આપણો પાક એના મૂળથી આસાનીથી લઈ શકશે એના પછીની વાત કરીએ તો છે એટલે કે ફોસ્ફેટ કલ્ચર હવે જમીનની અંદર જમા રહેલો ફોસ્ફરસ પડેલો છે જળ થઈને જેમ મેં કીધું એમ કે ભાઈ ખાતરો દ્વારા જ આપણા પોષક તત્વો જળ થઈ ગય છે વિલાયતી રસાયણ ખાતર રસાયણી ખાતરો વાપરવા છે તો ફોસ્ફેટ કલ્ચર છે એ પણ એટલી જ સંખ્યામાં છે હવે ફોસ્ફેટ કલ્ચર ને પાણીમાં આપવામાં આવશે તો એ ફોસ્ફેટ કલ્ચર જમીનના ના ને છૂટો પાડી નાખશે તો આપણો પાક સે ફોસ્ફરસ લઈ લેશે તો ઉપરથી ફોસ્ફરસ આપવાનું ઘટી જશે ત્રીજા બેક્ટેરિયા છે જે છે કે એના બેક્ટેરિયા જે પોટાસ ને ઉપલબ્ધ કરવાનું કામ પોટેશિયમ ને ઉપલબ્ધ કરવાનું કામ કરે છે એટલે પોટાસ તત્વ પાકના માટે ખૂબ જરૂરી પોષક તત્વ છે તો એમાં પણ સેમ સંખ્યામાં બેક્ટેરિયા છે હવે આ ત્રણે ત્રણ બોટલો પાણી સાથે આપવામાં આવે છે તો આ આપવાથી ફાયદો શું મળશે આપણને તો જમીનના પોષક તત્વો હવામાંથી નાઇટ્રોજન આ બધું જ લઈને એમ કે આપણા પાકને પહોંચાડશે અને કુદરતી રીતે તો પાકનો એકદમ સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થશે અને આ બેક્ટેરિયા વાપરેલા હોય તો પહેલા જ વર્ષે આપણા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી વખતે ખ્યાલ આવી જશે કે એ જમીનની અંદર જે ટ્રેક્ટર જશે ને જ્યાં આપણી પ્રોડક્ટ વપરાયેલી છે ટ્રેક્ટર સીધું બેસી જશે કેમ તો કે આ બેક્ટેરીએ એ માટીને ઉથલપાથલ કરીને એકદમ પોચી બનાવી દીધી છે અને આ પ્રોડક્ટ જે ખેતરમાં વપરાતી હોય મિત્રો ભરપૂર અળસિયા ડેવલપ થશે મિત્રો તમે સાંભળ્યું છે છે કે મિત્ર પણ આ મિત્ર ને મિત્ર એ જાણી નાખ્યા છે તો એ જ આપણા મિત્ર અળસિયા તમે પાછા તમારી બીજી સિઝનમાં જોઈ શકશો એ છે આપણી આ નું કામ હવે વાત કરીએ આપણે કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી ખર્ચાનો તફાવત તો અધર પ્રોડક્ટ છે ટેગરોની પ્રોડક્ટ તો ડીએપી છે પચીસો ભાવ મુક્યો છે બે થિલીનો અત્યારે વધારે છે પછી યુરિયાનો બે થિલીનો પાંચસો રૂપિયા એકરનો ભાવ છે દેશી ખાતર કદાચ હોય અગિયાર હજાર રૂપિયા પ્રેસ્ટીસાઇડ છ હજાર હવે આનું ટોટલ ખર્ચ થાય છે એકવીસ હજાર રૂપિયા હવે આની સામે નેટસપની પ્રોડક્ટ સ્ટીવ બે અહિયા એમઆર સોળ હજાર છસો નેવું હાલની ઓફર ચાલે છે એ મુજબ પચીસ ટકા ડિસ્કાઉન્ટ બાર હજાર પાંચસો ને સત્તર માં બે એકર માલ તૈયાર થઈને ઘેર આવી હવે વાત કરીએ તો અહીંયા એગ્રોની પ્રોડક્ટમાં આપણે સબસિડી જે અહીંયા છે એમાં મળતી નથી તો અહીંયા સબસિડી મળવા પાત્ર છે પછી એગ્રોની પ્રોડક્ટ કેમિકલ્સ બગડે છે ઉત્પાદન ઘટે છે ખર્ચ વધે છે પાકની ગુણવત્તા ક્વોલિટી ઘટે છે અને આ કેમિકલ વાળું હોવાથી નુકસાનકારક છે આમાં ખેડૂત દિવસે ને દિવસે કંગાળ બનતો થાય છે હવે અહીંયા જોઈએ નેટસપની પ્રોડક્ટથી જમીન સુધરે છે ઉત્પાદન વધે છે ખર્ચ ઘટે છે પાકની ચમક અને ક્વોલિટી બને છે આ સો ઇકો ફ્રેન્ડલી એટલે કે ઓર્ગેનિક ખેતી થાય છે મિત્રો ત્રણ વર્ષક તમારા ખેતરમાં તો આપણને ખબર છે કે મગફળીનું તેલ સામાન્ય રીતે ત્રણ હજાર થી તેત્રીસો સુધી વેચાતું છે પણ નેટસઅપની પ્રોડક્ટ વાપરેલી કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાનો તેલનો ડબ્બો કદાચ ચાર હજાર થી પિસ્તાલીસો રૂપિયા સુધી વેચશે તો એની કદર કરવા વાળા લોકો છે ને એને બિંદાસ ખરીદી લે છે શાકભાજીની વાતચીત કરીએ તો શાકભાજી પણ તમે એવા જ બજાર ભાવથી વેચી શકો છો તમારા ભાવ નહીતર શું થશે તો તમે કેમિકલ વાપરો છો તો તમારે વેપારીને કાકા કેવું પડશે કાકા મારો માલ લઈ જાને ઈ કેસે અત્યારે નહીં આવતા રાઉન્ડ નાખી અને નેટસપની પ્રોડક્ટ તમે વાપરતા હશો તો વેપારી તમને કાકા કહેશે કાકા માલ ક્યારે વેચે હવે તમારે કાકા કેવું છે કે કાકા થવું છે આધાર તમારે હવે વાત કરીએ તો આ બધી જ પ્રોડક્ટ ને ઇકો સક એટલે કે એક એવું સર્ટિફિકેટ છે કે સો ટકા પ્રોડક્ટ ઓર્ગેનિક હોય તો આ સર્ટિફિકેટ ભારત ગવર્મેન્ટ આપે છે બીજું છે એપેડા સ્ટાન્ડર્ડ એ પણ આપણી ને મળેલ છે

પાકની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે ઉત્પાદનમાં વધારો થાય છે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે ઉત્પાદનની ગુણવત્તા વધે છે આપણા આગળ જોયું એમ પણ સૌથી મહત્વનો કોઈ પોઇન્ટ હોય ને મિત્રો તો માણસ પ્રાણી અને પક્ષીઓનું જીવન સો ટકા સુરક્ષિત છે આ સૌથી મહત્વની બાબત છે કેમ કે કેમિકલ કેમિકલ્સ વાપરી વાપરીને આપણે એટલા બધા પર્યાવરણના દુશ્મન બન્યા છીએ કે આપણે અમુક પક્ષીઓની વાત કરીએ પક્ષીઓની જાતિ જેમ કે મોર છે કાબર છે કાગડા છે ચકલા છે ગીધ છે વૈયા નામ પક્ષી આવતા બીજા આપડા ખેતર માં એ વૈયા નું ટોળું ઉડતું ઉડતું આપડા ખેતર માંથી પસાર થઈ જાય ને એટલે ઈયળો ને એકદમ સફાચટ કરી નાખતા હતા પણ આવા પક્ષીઓ પણ જંતુનાશક દવા વાળી વસ્તુઓ ખાઈ ખાઈ ને ખતમ થઈ રહ્યા છે તો આ રેન્જ વાપરવા પર્યાવરણના મિત્ર તરીકે તમે કામ કરશો અને આપણી મિત્ર મિત્ર કીટક એટલે કે મધમાખી પતંગિયા ડાળિયા આવા કીટકો કરોળિયા જે જંતુનાશક દવાના વપરાશથી નિકંદન નીકળી ગયું છે તો એ જે આપણા મિત્રો હતા એના મિત્રો આપણે આપણી ઉત્પાદન લેવાની લાલચમાં આપણે દુશ્મન બન્યા છીએ તો બની શકે કે આ બાયોફીટની રેન્જ તમે વાપરો અને પર્યાવરણ બચાવો તમારા આવનારી પેઢી નું ભવિષ્ય બચાવો તમારી ખેતી બચાવો અને એક ભારતના નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આ વસ્તુ લોકો સુધી આપણે પહોંચાડશું તો લોકોનું જીવન આપણે બચાવશું એક સહાયક રૂપે તમે લોકોને આડકતરી રીતે ઘણા બધા મદદરૂપ થશો હવે આજ બાયોફીટ ની રેન્જમાં એક cfc એફસી પ્લસ નામની પ્રોડક્ટ છે કદાચ કોઈ વ્યક્તિ એમાં પશુપાલક બેઠા હોય અથવા તો તમારા કોઈ સગા રિલેશનમાં કોઈ સગા વાળા છે કે જેને પશુપાલનનો વ્યવસાય છે તો એવા લોકો પાસે આપો છો હવે સીએફસી શા માટે પોષક તત્વોની પૂર્તિ કરે છે તો શું થાય છે દૂધમાં અને ફેટમાં વધારો થાય છે દૂધમાં અને ફેટમાં વધારો થાય તો ખેડૂતની આવક વધે કે ના વધે મિત્રો અને આ બધા પુરાવા માટે અમારા વિડીયો ઉતારેલા છે જેમાં ખેડૂતોના ગામ નામ તાલુકો અને જિલ્લો સહિતના છે તમે પશુ પણ જોઈ શકશો અને એના ખેડૂતોનો ખેતીનો પાક પણ જોઈ શકશો સીએફસી વાપરવાથી દૂધમાં ફેટમાં વધારો થાય તો પશુપાલકની આવકમાં વધારો થાય ઘણા બધા લોકો કેતા કે અમારે ભેંસના ચાર ફેટ આવે છે ભેંસના દૂધના ચાર ફેટ આવે છે અને આ પ્રોડક્ટ વાપરવાથી પાંચ ફેટ છ ફેટ વધારાના રેકોર્ડ મારી પાસે સાહેબ અગિયાર અગિયાર બાર બાર ફેટ સુધી ભેંસના દૂધ આવેલા છે જેના આઠ નવ ઓલરેડી આવતા હતા પશુની પ્રજનન ક્ષમતા સુધારે છે પશુની પ્રજનન ક્ષમતાની વાત કરીએ તો અમારી પાસે એવા રેકોર્ડ મળે છે કે પશુ પંદર પંદર સોળ સોળ વખત જેમણે બીજદાન કાઢી નાખેલું એક કિસ્સો છે ડીસા તાલુકાનો તો એ એ ડીસા તાલુકાના એ પશુપાલક એમની પાસે ભેંસ હતી અને સોળ વખત બીજદાણ કાઢી નાખેલું પછી એ લોકોએ એ ભેંસ ને વેચી મારવાની વાત કરેલી કતલખાને દઈ દેવી છે તો એ એ ભાઈ ના ની દુકાન ચાલે આપણે ટુ-wheeler ના સ્વેર પાર્ટની અને એની બાજુમાં એક આપડા નેક્સપના ડિસ્ટ્રીબ્યુટર એમને દુકાન ચાલે છે ગેરેજ ચાલતું તો સોરી તો એ એ ભાઈએ વાત કરી કે અમારે ભેંસ વેચી મારવી છે કેમ તો કે ભેંસ આવી રીતે સોળ વખત બીડદાન કાઢી નાખ્યું છે તો હવે ખર્ચ થાય છે મતલબ એને ઉછેરવાનો ખર્ચ થાય છે અને હવે એમને મોંગું પડે છે તો આ ભાઈએ વાત કરી હું તમને સીएफसी ના પાવડરના ડબ્બો આપું છું ચાર ડબ્બા મારા તરફથી તમારી ને તમારે ચારી દેવાના છે એ લોકો ચારી દેવા એવું બોલ આપણે ખવડાવે એવું બોલ તો તમારે આ ડબ્બા ચાર ડબ્બા તમારી ભેંસને ચારી દેવાના છે મને પૈસા નથી આપવા તો પેલા વ્યક્તિએ કીધું કે પૈસા તો તમને આપવા જ પડે ને તો કે ના ના પૈસા પછી આપ આવા આગ્રહથી કેમ કે એની પાસે 25 ત્રીસ પશુ હતા ને એમાં એમણે રિઝર્વ લીધું તો એટલે ઈ વ્યક્તિને એમણે ભલામણ કરી મિત્રો બીજા કે ત્રીજા ડબ્બે અમે ઉતારવા ગયા હતા એ વિડીયો છે મારી પાસે અમે એ જે વડીલ છે એમને પૂછેલું છે કે કાકા આ ભેંસ ની અંદર આ પ્રોબ્લેમ હતો ત્યારે તમે ભેંસ કેટલામાં વેચવાના હતા તો કે પંદર હજાર હવે આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો તો તો કે હવે પંચોતેર હજાર માં એમને વેચવી નથી ટૂંકમાં પંચોતેર હજાર નો પ્રાણી હતું પંદર હજાર માં વેચવા તૈયાર થઈ ગયા હતા સાહીઠ હજાર ની નુકસાની લેવા તૈયાર થઈ ગયા હતા તો આવી સમસ્યા પશુ છે જેમ ખેતી આપણો વ્યવસાય છે એમ પશુ પણ આપડા ભારત દેશનો અમુક વિસ્તાર વ્યવસાય છે તો પ્રજનન ક્ષમતા સુધારે છે બીજ દાણ કાઢી નાખવાના પ્રોબ્લેમનો સચોટ ઉપાય છે આંચળ લગતા પ્રોબ્લેમો જેમ કે આંચળ બ્લોકેજ હોય આંતરલમાંથી લોહી પડતું હોય આંતરલમાં ગાંઠો પડી ગઈ હોય તો એના પ્રોબ્લેમો પણ દૂર કરે છે અને પ્રિબાયોટિક પ્રોબાયોટિક ટેકનોલોજીનો ઉપયોગ આની અંદર થયેલો છે પાવડરમાં એટલે કે પશુની અંદર પાચન ક્રિયા સુધરે છે એ પશુપાલકો અમને ખુદ કહે છે કે આ તમારો પાવડર અમે વાપરીએ છીએ ને તો આ પાવડર વાપર્યા પછી અમારું પશુ ઓગઢ કાઢતું નથી ઓગઢ કાઢતું નથી એક એક ટુકડો ખાઈ જાય છે પાણી વધારે પીવે છે અને તપાસ કરે ગઠણ પોદળો થય પ્રોબ્લેમ ઢીલો પોદળો તોય પ્રોબ્લેમ તો આ પશુ ની તંદુરસ્તીમાં ત્યાંથી ખ્યાલ આવી જાય છે કે પાચન તંત્ર સારું થઈ જાય છે અને રોગ પેદા કરતા જંતુઓ જેમ કે વાયરસ કોઈ પણ જંતુઓ હોય તો એ વાયરસના ના જંતુઓને બસો ની અંદર ને આ ટેકનોલોજી ના બેક્ટેરિયા ખતમ કરી નાખે છે અને તાજેતરમાં જે આપણને ખબર છે કે પશુઓ માટે જે એક બીમારી આવી લંપી નામનો વાયરસ તો લંપી નામના વાયરસમાં આ જે આપણું સીએફસી પ્લસ છે એ જે પશુઓને ચાલુ હતું ને એને લંપી વાયરસ ની અસર નથી થઈ અને બાજુ બાજુમાં બે ભાઈના પશુ હોય એક આપણી સીએફસી પ્રોડક્ટ આપતા હોય અને બીજા ભાઈ નહોતા આપતા તો એના પશુઓને નુકસાન હતું અને આપણા CFC વાળા પશુઓને નુકસાન નહોતું મિત્રો અમારી પાસે ત્યાં સુધીની સાબિતી છે તો આ મારે તમને એક પાર્ટ વિશે આજ વાકેફ કરવાના હતા કે ભાઈ બાયોફ્રિકની પ્રોડક્ટ શું છે તો એગ્રીકલ્ચરનો પીરિયડ મિત્રો ચાલી રહ્યો છે તો જે ખેતીવાળીમાં પાકોનો વાવેતર થઈ ગયા છે અને ઉપરવાળાની મહેરબાની થઈ છે કે વરસાદ પણ સારામાં સારો થઈ રહ્યો છે થઈ ગયો છે તો તમે તમારા ખેતમાં પ્રોડક્ટ ખેડૂતમાં સારું કાર્ય તો અહીંયા લઉં છું વિરામ તો અત્યાર સુધી તમે મને સાંભળ્યો છે સમય આપ્યો છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને હવે જો અમારા વિપુલભાઈ હોય તો આ કાર્યક્રમને એન્ડ કરશે થેન્ક યુ વેરી મચ મિત્રો